નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાતમાં ચેપ્ટર સાતનો અભ્યાસ કરી રહ્યા હતા એમાં આપણે બે વિડીયોમાં કાવ્ય સમજૂતી પ્રાપ્ત કરી હવે આપણે તેની સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તેમાં આપણે ભાષા સજ્જતા ત્યાંથી અભ્યાસ કરીશું તેમાં જો જોડા અક્ષરવાળા શબ્દો વાંચો તેમાં છે અલ્લક દલ્લક મલ્લક જલ્લક છમ્મક ઠમ્મક વગેરે જેવા શબ્દો એક સરખા બે મૂળાક્ષરો છે સદંડી મૂળાક્ષર એટલે દંડવાળા મૂળાક્ષરો જેવા કે ખ મ લ ય સ વ વગેરે અહીં ગીતને શબ્દોના પ્રાસને કારણે લય મળ્યો છે મતલબ અલ્લક જલ્લક ઠમક ઠમ્મક છમ્મક ચમક જેવા શબ્દોને લીધે શું થયું છે લયમાં મતલબ તાલ મળ્યો છે એને આપણે જો મૂળાક્ષરો મૂળાક્ષર બે પ્રકારના હોય છે દંડવાળા અને દંડ વિનાના એમાં ખ ગ મ પ વગેરે દંડવાળા મૂળાક્ષરો ને ક ઢ વગેરે દંડ વિનાના મૂળા દંડ એટલે પાછળ જે સ્ટેન્ડિંગ લાઇન આપેલી હોય છે જો તમે ઊભી લાઇન આપેલી હોય છે તેને દંડવાળા કહેવાય અને જેની પાછળ ઊભી લાઈન ના હોય તેને કેવા કહેવાય દંડ વગરના હવે જુઓ સમાનાર્થી કહેવતો તેમાં શું છે કાંકરે કાંકરે પાળ બંધાય તો એના જેવી સમાનાર્થી કહેવત કઈ છે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય બીજી કઈ છે અધૂરો ઘળો છલકાય તો એના જેવી સમાનાર્થી કહેવત ખાલી ચણો વાગે ગણો ત્રીજી દાજા ઉપર ડામ તો એના જેવી સમાનાર્થી કહેવત કઈ છે દુકાળમાં અધિક માસ માંસ આ મેઘ વરસે નહીં તો ભસતા કૂતરા કરડે નહીં જાજા હાથ તો સંપત્યા જંપ હવે જુઓ આગળ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તેમાં આપણે જુઓ રાધા પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો તો પહેલું છે રાધા કોના કરતાં સુંદર છે તો જવાબ રાધા જમુનાના રડિયાળા પ્રદેશ કરતા વધુ સુંદર છે બીજો જુઓ રાસ ક્યારે રચાયો છે તો આમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે ત્યારે રાસ રચાયો છે ત્રીજો રાસમાં કોણ કોણ રમે છે તો રાસમાં તમને બધાને ખબર છે રાધા ગોપી કાનુડો રાસ રમે છે ચોથું શ્રી કૃષ્ણ ક્યાં બેસી બનસી વગાડે છે તો શ્રી કૃષ્ણ કદમના ઝાડની છાયા નીચે બેસીને બંસી વગાડે છે પાંચમું રાધિકા કોની પાસે શું માગે છે તો રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે ખબર પડી ગઈ ને બધાને હવે જુઓ પ્રશ્ન બે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તેમાં જુઓ આપણે પહેલાં આગળના થર્ટી સિક્સ પેજ ઉપર ત્રીજો ફકરો છે તેમાં જુઓ તે જ ફગરો તમારે અહીંયા લખવાનો છે રાધિકાનો હાથ તૂટે છે મોતી પંક્તિ પૂર્ણ કરવાની છે જોઈને લખી દેવાની છે હવે પ્રશ્ન ત્રણ રાસ ગરબા અંગેના તમારા અનુભવો લખો તો મારો અનુભવ મેં અહીંયા લખે છે તમને જે અનુભવ થયો તમારી રીતે લખી શકો તો જોયો જવાબમાં દરેક ગુજરાતીને રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે નવરાત્રિના નવ દિવસ ગુજરાતમાં રાસ અને ગરબા ગરબાની જબરી જમાવટ થતી હોય છે મને રાસ અને ગરબાને ગરબાનો ભારે શોખ છે દર નવરાત્રિએ રાસ ગરબા માટે નવા કપડાં જોઈએ એક વખત નવરાત્રિ માટે મેં પપ્પાની મરજી ન હતી તો પણ જીદ કરીને નવા કપડાં રાસ ગરબા માટે ખરીદ્યા પપ્પા ગુસ્સે થયેલા હતા પરંતુ એ રાત્રે મેં રાસ ગરબામાં એવી જમાવટ કરી કે મારો એમાં પ્રથમ નંબર આવ્યો પછી પપ્પા ખુશ થઈ ગયા મેં અહીંયા મારો અનુભવ લખ્યો છે તમે તમારો અનુભવ લખી શકો હવે જુઓ જોડા અક્ષરો જોડા અક્ષરો કાવ્યમાંથી શોધીને લખવા પેલા ઉદાહરણ તમને આપી છે જલ્લક જલ્લક તેવી રીતે આપણને આગળ અભ્યાસ કરો કાવ્યનો એટલે ખબર છે જોડા અક્ષરો કયા છે તો મેં અહીંયા લખ્યા છે અલ્લક દલ્લક છમ્મક છમ્મક જલ્લક જલ્લક ઠમક ઠમ્મક છલ્લક છલ્લક મલ્લક મલ્લક આ રીતે તમે લખી શકો પછી જુઓ પાંચમો નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો એટલે આપણી જે ગુજરાતી દેશી ભાષામાં કેવી રીતે શબ્દો બોલાય છે તે તમારે લખવાના છે તમારે તમારે ત્યાં બોલા તે રીતે લખવાના મારે અહીંયા જે રીતે બોલાય છે તે રીતે હું લખું છું જુઓ બધા માટે હો એવો શબ્દ બોલાય છે પછી બે ચાલ્યા માટે ચાલો એવો શબ્દ બોલાય છે ત્રીજો કહ્યું તો કીધું એવો શબ્દ બોલાય છે મારા પ્રદેશમાં તમારા પ્રદેશમાં જે રીતે બોલાતો એ રીતે તમે લખી શકો ચોથું મૂક્યું તો મેલ્યું પાંચમું આપ્યું તો દીધું અને શાળા તો શું બોલાય છે શાળા તો નિશાળ પણ બોલે અને નેહાળ પણ બોલતા હોઈએ છીએ આપણે તો તમે તમારી રીતે ત્યાં લખી શકો અને શુદ્ધ શબ્દો શું થાય બધાનું સૌ થાય ચાલ્યો તો ચાલવું કહું કહ્યું તો કહેવું મૂકવું તો મૂક્યું તો મૂકવું આપ્યું તો આપવું અને શાળા તો સ્કૂલ મતલબ શુદ્ધ ભાષામાં આપણે રીતે બોલીએ પણ આપણે અહીંયા કેવું લખવાનું છે કે આપણી રીતે જે બોલીમાં બોલાતા હોય એ શબ્દ આપણે લખવાના છે હવે પાછળ જુઓ પ્રશ્ન છ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો આપણે શબ્દકોષનો ક્રમ કયો છે પહેલાં તો હંમેશા સ્વરવાળો શબ્દ આવે તો આભ પછી મુખડું ત્રીજો રડિયાળો ચોથો રાધાગોરી પાંચમો રાસ અને છઠ્ઠું રાસલીલા તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્વાધ્યાયમાં ખબર પડી ગઈ હશે તો પછી આપણે આગળના વિડીયોમાં આગળ પુનરાવર્તન બેનો અભ્યાસ કરીશું થેન્ક યુ